भावनगर जिल्लामां 3 दिवसमां हार्ટએટેકથી 8 લોકોથી વધુના મૃત્યુ થયા છે। બે સગીર સહિત 8 લોકોને હાર્ટએટેક આવ્યો છે। તળાજાના ગ્રામ્ય વિસ્તારના કિશોર અને કિશોરીનું મૃત્યુ થયું। માડિયા ગામના 26 વર્ષીય રત્નાબેન વાઘેલાનું હાર્ટએટેકને કારણે મોત નિપજ્યું। કુંભારવાડાના 50 વર્ષીય હનીફભાઈ કુરેશીનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું છે। તો આ તરફ 52 વર્ષીય શિવજીભાઈ વાજા અને 65 વર્ષીય ગમાભાઈ વડલિયાનું પણ મોત થયું। 45 વર્ષીય હિતેશભાઈ તુવેરનું હાર્ટએટેકને કારણે મોત થયું છે। સંવાદદાતા નીતિન સોની જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। નીતિન, ભાવનગર જિલ્લામાં હાર્ટએટેકને કારણે મૃત્યુ દર જે છે તે સતત વધી રહ્યો છે, 3 દિવસમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા? જી ચોક્કસ રહ્યો કે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે હાર્ટએટેકના રોગના કારણે મોતનો સિલસિલો શરૂ થયો છે, ભાવનગરની વાત કરી દઉં, છેલ્લા 72 કલાક એટલે કે 3 દિવસમાં કુલ 8 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે, એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। જેમાં 3 લોકો છે 20 વર્ષથી નીચેના છે, બાકીના લોકો છે 50 વર્ષથી ઉંમરના લોકો છે। એટલે ચોક્કસ કહી શકાય કે છેલ્લા 3 દિવસમાં ભાવનગરમાં કુલ 8 લોકોના હાર્ટથી મોત થયા છે। સિવિલ હોસ્પિટલ જે છે એમના ચોપડે પણ આ નામો નોંધાયેલા છે, એટલે ભાવનગર માટે કહી શકાય કે આ ચિંતાનો વિષય છે। જી નીતિન, ધન્યવાદ।